तम नारायणे नमः। ॐ पूर्ण पुरुषोत्तम नारायणे नमः। धर्मावतारी मंगलकारी अनुपम अभिनव जन मनहारी, छवि उज्ज्वल और नाम सुपावन सर्वोपरि श्री स्वामी नारायण। એવું તો બની ન શકે કે અમે અમારા લાલની સમસ્યા દૂર ન કરી શકીએ, તું કે તો ખરો? અને યદિ ના કરી શક્યા તો? તો તું જેમ કહેશે અમે એ જ કરીશું। તો અમને અમારા સાથીઓ સાથે હવેલીની બહાર જઈને રમવાની અનુમતિ આપી દો। તું જાણે છે ને ઘનશ્યામ, એ નહીં બની શકે। પરંતુ કેમ ના બની શકે? આપ ઈચ્છો તો બધું જ બની શકે છે। હમણાં જ તો તમે કહ્યું છે ગામના બધા જ બાળકોના માતા પિતાએ એમનો ઘરમાંથી બહાર જવાનું બંધ કરી દીધું, એટલે બધા અમારે કારણે દુઃખી છે। અમે અમારા મિત્રોને ક્યારે દુખી નથી જોઈ શકતા। અમે એમની સાથે જઈને બહાર રમવા માંગીએ છીએ। ના બેટા, હું એ અનુમતિ તને નહીં આપી શકું। કિંતુ કેમ માં? આપ અમને એ અનુમતિ નહીં આપી શકો? કેમ કે તારા જીવનને કાળીદત નામના અસુરનું જોખમ છે, તારી સુરક્ષાનો પ્રશ્ન છે। કિંતુ તમે તો કહેતા હતા કે તમારો લાલ બહુ શક્તિશાળી છે, નિડર છે, વીર છે, પરાક્રમી છે, એને કોઈ નહીં હરાવી શકે। શું તમે આ બધું મને જૂઠું કહેતા હતા? અને જો એ જૂઠું નહોતું તો પછી કાળીદત મારું શું બગાડી શકશે? જો માં, હું તમને કહી દઉં છું, જ્યાં સુધી તમે મને મારા મિત્રો સાથે ગામમાં જઈને રમવાની અનુમતિ નહીં આપો, ત્યાં સુધી હું તમારા હાથે એક પણ ગોળીઓ નહીં ખાઉં। શું વાત છે ભક્તિ, હજી સુધી સૂતી નથી? બહુ ચિંતિત લાગે છે। મારી ચિંતાનું કારણ માત્ર ઘનશ્યામ છે। ઘનશ્યામ? પરંતુ હવે તો આપણે ઘનશ્યામની સુરક્ષાના સર્વ પ્રબંધ બરાબર કર્યા છે। આ સુરક્ષા જ અમારી ચિંતાનું સૌથી મોટું કારણ છે। જુઓ ને, ઘનશ્યામે હટ કરી છે કે જ્યાં સુધી અમે એને એના સાથીઓ સાથે બહાર જઈને રમવાની અનુમતિ નથી આપતા, ત્યાં સુધી
અમારે હાથથી ખાવાનું નહીં ખાય. હવે આપ જ કહો, અમે એને કેમ સમજાવીએ? હું તારી વ્યાકુળતા સમજી શકું છું ભક્તિ, કિંતુ ઘનશ્યામ તો અત્યારે નાનો છે, નાદાન છે, એટલે આવી હટ કરે છે. પરંતુ તું નિશ્ચિંત રહે, અમે ઘનશ્યામ સાથે વાત કરશું અને એને સમજાવી લેશું. તારે આટલું દુઃખી થવાની આવશ્યકતા નથી, મારા પર વિશ્વાસ કર. કોણ છે ત્યાં? થોભી જા. તું અહીંયાથી મારી મરજી અને અનુમતિ વગર નહીં જઈ શકે. પરંતુ આજે તું મને નહીં રોકી શકે, દુષ્ટ કાળી દત. હવે આ વિશ્વાસ તૂટવા લાગ્યો છે પ્રભુ. આખરે અમને કયા ગુનાનો દંડ મળી રહ્યો છે? શું એ ગુનાનો દંડ છે કે અમે આપના પર અમારી નિષ્ઠા દેખાડી, અમે આપના અસ્તિત્વ પર વિશ્વાસ કર્યો? હવે આ દુઃખ, આ પીડા સહન નથી થતી પ્રભુ. અમે સાંભળ્યું છે કે આપના ઘરમાં દેર છે પણ અંધેર નથી. જો આ સાચું છે તો આપ અમને અમારા પાપમાંથી મુક્તિ અપાવો, અમારી રક્ષા કરો કૃપાની ધાન, નહીં તો અમારા પ્રાણ હરી લો. ઘનશ્યામ કોઈ છે? કોઈ છે?
અહીંયા કોઈ નથી કાળીદત, માત્ર હું જ છું, અને જ્યાં હું હોઉં છું ત્યાં કોઈ જ નથી હોતું. ડર નહીં, ગભરા નહીં, હું તને મારવા નથી આવ્યો, કેમ કે તારા મૃત્યુનો સમય હજી નથી આવ્યો. તારું મૃત્યુ તો એક સમયે મારા હાથે થશે, જે પળ અને ઘડી મેં માટે નિર્ધારિત કરી છે. હું તો કેવળ તને એક અંતિમ ચેતવણી આપવા અહીં આવ્યો છું, કેમ કે તું એ ભૂલી ગયો છે કાળીદત, કે આ ધરતી મારી છે અને મારા ધર્મના રસ્તે ચાલનારા સર્વ જીવ મારે શરણાગત છે, અને જ્યાં હું રહું છું ત્યાં કેવળ ધર્મ જ જીવિત રહી શકે છે. પરંતુ તે મારા ધર્મના રસ્તા પર ચાલનારા સર્વ સાધુ સંન્યાસીઓને એના પર અત્યાચાર કર્યા છે, એમને દંડિત કર્યા છે. યદી તું તારું જીવનદાન ઈચ્છે છે, યદી તું અધર્મ અને દુષ્ટતાનો માર્ગ ત્યાગીને ધર્મનો માર્ગ અપનાવવા માંગે છે, યદી તું મારો શરણાગત બનવા માંગે છે, તો હું તારા મૃત્યુનો યોગ ટાળી શકું છું. તારા ગ્રહ નક્ષત્રને હમણાં આ સમયે જ બદલી શકું છું, તને તારી દુષ્ટતાને માટે ક્ષમાદાન આપી શકું છું, નહીં તો શું મને મારી નાખશે? નહીં, તું મને નહીં મારી શકે, કેમ કે તું મને જે મૃત્યુનો ભય દેખાડે છે એ મૃત્યુને તો હું સ્વયં કાળ આપીશ. એટલે તું તારો જીવ બચાવજે, પોતાના મૃત્યુથી બચવાનો રસ્તો બનાવજે, સમજો? ઘનશ્યામ, ઘનશ્યામ, શું થયું મહામહિમ? શું વાત છે? આપ આટલા ભયભીત કેમ દેખાઓ છો? આ ઘનશ્યામ અહીંયા કઈ રીતે આવી શક્યો? કેવી રીતે આવ્યો આ ઘનશ્યામ? અહીંયા કોઈ નથી કાળીદત, મારી બનાવેલી સુરક્ષા રેખામાં કોઈ પણ પ્રવેશ નહીં કરી શકે. તે તો હજી સુધી એ બાળ ઘનશ્યામને જોયો પણ નથી. તો પછી તું કેમ ભયભીત થાય છે? પોતાની જાત પર નિયંત્રણ રાખ કાળીદત, શાંત થઈ જા. જે પણ તે જોયું છે એ પેલા માયાવી ઘનશ્યામની માયા જાળ છે. કિંતુ ગુરુદેવ, આપ ઘનશ્યામ વારંવાર મારી સામે આવે છે. જો તું આ જ રીતે ભ્રમિત થતો રહ્યો ને, તો આ અઘોરી મહાયજ્ઞ પૂરો નહીં કરી શકે. એને પૂરો કરવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે કાળીદત. ના ગુરુદેવ, આ અઘોરી મહાયજ્ઞ જરૂર પૂરો થશે, કોઈ પણ રીતે પૂરો થશે, કોઈ પણ રીતે પૂરો કરીશ. હા, મિત્ર ધર્મ. અરે આવ સદાનંદ, મળી આવ્યો આચાર્યજીને? હા મળી આવ્યો. આચાર્ય રામનારાયણજીએ આપણા ઘનશ્યામના મુંડન સંસ્કારનું મુહૂર્ત 2 દિવસ પછી કહ્યું છે, અને હા, આ સર્વ કાર્ય સરયુ તટના કિનારે જ કરવામાં આવશે એવો એમનો આદેશ છે. જેવો આચાર્યજીનો આદેશ. પરંતુ સ્વામી, આટલા ઓછા સમયમાં આટલી બધી તૈયારી કઈ રીતે થશે?
સગા ભાલાઓને નિમંત્રણ મોકલવું પડશે. ગામવાળાઓને પણ સૂચિત કરવા પડશે. રામપ્રતાપ પણ અહીંયા નથી. એ સુહાસિનીને લઈને એના સાસરે ગયો છે. આપે ચિંતા કરવાની જરાય આવશ્યકતા નથી ભક્તિબેન. આપ નિશ્ચિંત રહો, બે દિવસમાં સર્વ તૈયારી થઈ જશે. ઘનશ્યામ હજી સુધી કેમ નથી આવ્યો? લ્યો આ આવ્યો ઘનશ્યામ. ચાલ ઘનશ્યામ, ચાલ આપણે રમવા જઈએ. આલે ઘનશ્યામ, પહેલા તારો વારો. શું કર્યું ઘનશ્યામ? તે તો એ દડો હવેલીની બહાર જ પહોંચાડી દીધી. તું તો જાણે છે કે આપણે હવેલીની બહાર જઈને નહીં રમી શકીએ. હું જાણું છું, પરંતુ થોડા જ દિવસોમાં એ સમય આવશે જ્યારે આપણે સૌ જઈને ફરીથી જંગલમાં રમી શકશું. એવું કઈ જ નથી થવાનું ઘનશ્યામ. ઉલટા ન તું તારી ભૂલ છુપાવવા આ બધું કરી રહ્યો છે. હવે બીજો દડો ક્યાંથી આવશે? હું સાચું કહું છું, થોડા વખતમાં એવું થવાનું છે. મારા પર વિશ્વાસ કરો. કરે અઘોરી સા કઠો, શાબાશ કાળીદત્ત. પ્રણામ. તે ભ્રમિત થયા વિના આ કઠોર અઘોરી મહાયજ્ઞ તો પૂરો કરી લીધો. બસ હવે સવારે તારે સરયુ નદીનું જળ લઈને એક ક્રિયા વધુ કરવાની છે. એ પશ્ચાત આ મૃત્યુયોગ તારા પરથી પૂર્ણ રીતે ટળી જશે. કાલના સૂર્યોદયની હું અધીરાઈથી પ્રતીક્ષા કરીશ. અમિરતજી. જી. બાળકની મુંડન વિધિનો સમય થઈ ગયો છે. જી પંડિતજી. ભક્તિદેવી, બાળકને એના ફોઈ કે માસીના ખોળામાં બેસાડો. જી. ચંદાબેન, આપ એની માસી છો તો એ સંબંધે એ અધિકાર આપનો છે. આપ એને તમારા ખોળામાં બેસાડી એનું મુંડન સંપન્ન કરો. આવો મારો વાલો દીકરો. ધન્યવાદ બેન. આજે આ અધિકાર પામીને મારો તો પૂર્ણ જન્મ સફળ થઈ ગયો. મને તો એમ લાગે છે કે તારા અસ્ત્રમાં ધાર જ નથી.
જો તે હજી સુધી એક પણ વાળ નથી કાપ્યો. જા, પહેલા ધાર કરીને લઈ આવ. જા. અરે ના બેન, અસ્ત્રામાં તો બહુ ધાર છે. પરંતુ પરંતુ શું? કોણ જાણે કેમ ઘનશ્યામનો ચહેરો મને બરાબર દેખાતો નથી. તને મારું મોઢું તો ચોખ્ખું દેખાય છે ને? તમારું મોઢું તો એકદમ ચોખ્ખું દેખાય છે, પરંતુ મુંડન તો આપણે ઘનશ્યામનું કરવાનું છે ને? હે ઘનશ્યામ, આપ આ તુચ્છ માનવીની આવી કઠોર પરીક્ષા કેમ લો છો? હું એને લાયક નથી. કૃપા કરીને મને આપના કોમળ વાળ કાપવા દો. અને હા પ્રભુ, હું આ વાળને કાપવા માટે કોઈ પણ ભેટ નહીં લઉં, થોડું પણ મહેનતાણું નહીં લઉં. આપ તો બસ મને એના બદલામાં આપના એ દિવ્ય દર્શન કરાવો, જેને જોવાથી મારું જીવન સફળ થઈ જશે. હે પ્રભુ, વિલંબ ન કરો, મને દિવ્ય રૂપના દર્શન કરાવો. સચ્ચી શ્રદ્ધા ઔર લગન હો તો ક્યું ના પ્રભુ કા દર્શન હો. દિવ્ય રૂપ અપના દિખલાય, ભક્ત પે ભગવાન કૃપા લુટાય.